श्री कड़वीबाई वीराणी कन्या विद्यालय राजकोटना ऑनलाइन क्लासरूम में आपनु स्वागत छे। आजे आपणे धोरण 10 विज्ञान विषय में प्रकरण 13 विद्युत प्रवाहनी चुंबकीय असरो एनो छठो तास शुरू करीशुं। विद्यार्थी मित्रों, अगाउ आपणे फ्लेमिंगनो डाबा हाथनो नियम अने फ्लेमिंगनो जमणा हाथनो नियम भणी गया। फ्लेमिंगनो डाबा हाथनो नियम छे, विद्युत मोटर में पाखिया कोई दिशा में गति करशे तेना माटे आपणे वापरीए छीए। एवी रीते फ्लेमिंगनो जमणा हाथनो नियम जनरेटर में प्रेरित प्रवाहनी दिशा नक्की करवा माटे आपणे वापरीए छीए। बन्ने नियमों तमारे याद रखवाना छे, डाबा हाथनो नियम मोटर माटे उपयोगी छे, जमणा हाथनो नियम जनरेटर माटे उपयोगी छे। अथवा तो कोईपण जग्याए विद्युत प्रवाह प्रेरित थतो होय तो तेनी दिशा नक्की करवा माटे जमणा हाथनो नियम वपराय छे। विद्यार्थी मित्रों, विद्युत मोटर विषे आपणे विस्तारथी भणी गया। विद्युत मोटर अने विद्युत जनरेटर वारंवार एसएससी बोर्ड में पूछाता प्रश्नों छे, એટલે તમારે સરસ યાદ રાખવાના છે અને લખીને એની પ્રેક્ટિસ કરવાની છે। વિદ્યુત મોટર છે, વિદ્યુત ઊર્જાનું યાંત્રિક ઊર્જામાં રૂપાંતર કરે છે। વિદ્યુત પ્રવાહધારી તારને ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તેના પર બળ લાગે છે। આ સિદ્ધાંત પર વિદ્યુત મોટર કાર્ય કરે છે। આપણે અહીંયા એની આકૃતિ દર્શાવી છે, ટુ ડાયમેન્શન આકૃતિ, બરાબર। તમારે આવી આકૃતિઓ દોરવાની પ્રેક્ટિસ કરવાની છે। આજે આપણે ઇલેક્ટ્રિક જનરેટર જોઈએ, તો પહેલાં એનો સિદ્ધાંત, જે સાધનની મદદથી વિદ્યુત ઉત્પન્ન કરી શકાય તેને ઇલેક્ટ્રિક જનરેટર કહેવામાં આવે છે। ઘણા એને ડાયનેમો પણ કહેતા હોય છે। ઇલેક્ટ્રિક જનરેટર એ યાંત્રિક ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતરણ કરે છે, જે વિદ્યુત ચુંબકીય પ્રેરણના સિદ્ધાંત પર કાર્ય કરે છે। વિદ્યાર્થી મિત્રો, મોટરનો સિદ્ધાંત હતો વિદ્યુત ઊર્જાનું યાંત્રિક ઊર્જામાં રૂપાંતર, અને જનરેટરનો સિદ્ધાંત યાંત્રિક ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર। અહીંયા જનરેટરની આકૃતિ આપી છે, તમે જુઓ વિદ્યુત મોટરની આકૃતિ પણ આના જેવી જ હતી, પણ થોડોક ફેર હતો। બંનેની ટુ ડાયમેન્શન આકૃતિમાં ચુંબકીય ધ્રુવો, એબીસીડી તારનું ગૂંચળું, અર્ધવર્તુળાકાર રિંગ પી અને ક્યુ, એની સાથે જોડેલા બ્રશ એક્સ અને વાય અને વિદ્યુત વાહક તાર, આટલું કોમન છે। જનરેટરમાં અહીંયા નીચે જુઓ ગેલ્વેનોમીટર આપ્યું છે, કારણ કે અહીંયા વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે। કઈ દિશામાં પ્રવાહ ઉત્પન્ન થશે તો આપણને ગેલ્વેનોમીટર બતાવશે। અને મોટરમાં આપણે શું કરતા હતા, પ્રવાહનો ઉપયોગ કરતા હતા, એટલે ત્યાં આગળ આપણે શું જોડતા હતા, બેટરી અને કળ, બરાબર। આકૃતિ દોરવાની પ્રેક્ટિસ કરવાની, પણ જનરેટર અને મોટરને એકબીજામાં ઘૂસાડી દેવાના નહીં। ઇલેક્ટ્રિક જનરેટર કેવી રીતે કાર્ય કરે, ચાલો આપણે વિસ્તારથી સમજી લઈએ। વિદ્યુત જનરેટર, વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટના પર આધારિત આપણે જે પ્રયોગો કર્યા એમાં ખૂબ નાના મૂલ્યનો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે। આ જ સિદ્ધાંતનો ઉપયોગ ઘર તેમજ ઉદ્યોગોમાં વપરાતા મોટા મૂલ્યના વિદ્યુત પ્રવાહો ઉત્પન્ન કરવા માટે પણ કરવામાં આવે છે। વિદ્યુત જનરેટરમાં વિદ્યુત ઉત્પન્ન કરવા માટે વાહકને ચુંબકીય ક્ષેત્રમાં પરિભ્રમણ કરાવવા યાંત્રિક ઊર્જા વપરાય છે। વિદ્યુત જનરેટરમાં અહીંયા દર્શાવ્યા પ્રમાણે પરિભ્રમણ કરતું એક લંબચોરસ ગૂંચળું એ બી સી ડી એક કાયમી ચુંબકના બે ધ્રુવો વચ્ચે મૂકવામાં આવે છે। ગૂંચળાના બે છેડા રિંગ R1 અને R2 સાથે જોડવામાં આવે છે। રિંગની અંદરની બાજુઓ અવાહક કરેલી હોય છે। બે સ્થિર વાહક બ્રશ B1 અને B2ને બંને રિંગ R1 અને R2 સાથે દબાણથી સંપર્કમાં રાખવામાં આવે છે। બંને રિંગ R1 અને R2ને આંતરિક રીતે એક ધરી સાથે જોડેલ હોય છે। આ ધરીને બહારથી યાંત્રિક રીતે પરિભ્રમણ કરાવવાથી ગૂંચળું ચુંબકીય ક્ષેત્રમાં પરિભ્રમણ કરે છે। બંને બ્રશના બહારના છેડાઓને ગેલ્વેનોમીટર સાથે જોડવામાં આવે છે, જે બાહ્ય પરિપથમાં વહેતો વિદ્યુત પ્રવાહ દર્શાવે છે। હવે બંને રિંગ સાથે જોડાયેલી ધરીને એવી રીતે પરિભ્રમણ કરવામાં આવે છે કે જેથી કાયમી ચુંબક દ્વારા ઉત્પન્ન થયેલા ચુંબકીય ક્ષેત્રમાં
ए बी भुजा ઉપરની તરફ ગતિ કરે અને સી ડી ભુજા નીચેની તરફ ગતિ કરે. જો અહીંયા દર્શાવ્યું છે કે ગૂંચળું એ બી સી ડી સમઘડી દિશામાં પરિભ્રમણ કરે છે ક્લોકવાઇઝ. ફ્લેમિંગના જમણા હાથના નિયમ પ્રમાણે ગૂંચળાની ભુજાઓમાં પ્રેરિત પ્રવાહ એ બી અને સી ડી દિશાઓમાં ઉત્પન્ન થાય છે. આમ ગૂંચળામાં એ બી સી ડી માર્ગે વિદ્યુત પ્રવાહ વહે છે. જો ગૂંચળામાં આંટાની સંખ્યા વધારે હોય તો દરેક આંટામાં ઉત્પન્ન થયેલા પ્રવાહોનો સરવાળો થાય છે અને મોટો પ્રવાહ આપણને મળે છે. બાહ્ય પરિપથમાં પ્રવાહ બી ટુ થી બી વન તરફ વહે છે. અર્ધચક્ર પૂરું થાય પછી સી ડી ભુજા ઉપર તરફ અને એ બી ભુજા નીચે તરફ ગતિ કરવા માંડે છે. પરિણામે બંને બાજુઓમાં ઉત્પન્ન થતા પ્રેરિત પ્રવાહોની દિશા બદલાય છે અને પરિણામે પ્રેરિત પ્રવાહ ડીસીબીએ તરફ વહે છે. હવે બાહ્ય પરિપથમાં પ્રેરિત પ્રવાહ બી1થી બી2 તરફ વહે છે. આમ પ્રત્યેક અર્ધ પરિભ્રમણ પછી પ્રવાહના ધ્રુવત્વ એટલે કે પોલારિટી અનુરૂપ બાજુઓમાં બદલાય છે. આવો પ્રવાહ કે જે સમાન સમયગાળા પછી દિશા બદલે છે તેને ઉલટસુલટ એટલે કે ઓલ્ટરનેટિંગ પ્રવાહ કહે છે, જેને ટૂંકમાં એસી પણ કહેવામાં આવે છે. અને આવું જે જનરેટર છે એને એસી જનરેટર કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, જો એસી જનરેટરમાં આખી રિંગ હોય, એક દિશ પ્રવાહ એટલે કે ડીસી જે સમય સાથે દિશા બદલતો નથી તેને મેળવવા માટે વિભાજિત રિંગ એટલે કે સ્પ્લિટ રિંગ જેવા કમ્યુટેટરનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રકારની ગોઠવણીમાં એક બ્રશ હંમેશા બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં ઉપરની દિશામાં ગતિ કરતી બાજુના સંપર્કમાં રહે છે અને બીજું બ્રશ હંમેશા નીચેની દિશામાં ગતિ કરતી બાજુના સંપર્કમાં રહે છે. આમ સ્પ્લિટ રિંગ કોમ્યુટેટરનું કાર્ય આપણે વિદ્યુત મોટરના કિસ્સામાં જોઈ ગયા કે એક દિશામાં વહેતો પ્રવાહ ઉત્પન્ન થાય છે. આવું જનરેટર છે એને ડીસી જનરેટર કહેવામાં આવે છે. ડીસી અને એસી એક દિશા અને ઓલ્ટરનેટ ઉલટસુલટ પ્રવાહ વચ્ચેનો તફાવત કે એક દિશ પ્રવાહ હંમેશા એક જ દિશામાં હોય જ્યારે ઉલટસુલટ પ્રવાહ તેની દિશા સમયાંતરે ઉલટાવે છે. હાલના સમયમાં રચાયેલા મોટાભાગના પાવર સ્ટેશન એસી વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે છે. ભારતમાં એસી વિદ્યુત પ્રવાહ દર 1/100 સેકન્ડે દિશા બદલે છે, એટલે કે એસી વિદ્યુત પ્રવાહની આવૃત્તિ 50 હર્ટ્ઝ છે. ડીસી વિદ્યુત પ્રવાહ કરતાં એસી વિદ્યુત પ્રવાહનો મહત્ત્વનો ફાયદો એ કે ઊર્જાના વધારે વ્યય વિના વિદ્યુત પાવર દૂરના અંતર સુધી મોકલી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, એસી જનરેટર અને ડીસી જનરેટર આપણે જોઈ ગયા. એસી જનરેટર એસી પ્રવાહ ઉત્પન્ન કરે, ડીસી જનરેટર ડીસી પ્રવાહ ઉત્પન્ન કરે. તો વિદ્યુત પ્રવાહના બે પ્રકાર છે, એક દિશ પ્રવાહ ડાયરેક્ટ કરંટ એટલે કે ડીસી અને ઉલટસુલટ પ્રવાહ ઓલ્ટરનેટિંગ કરંટ એટલે કે એસી. અહીંયા નીચે બે આકૃતિઓ આપી છે. પહેલામાં એસી પ્રવાહ આપ્યો છે, બીજામાં ડીસી પ્રવાહ આપ્યો છે. એસી પ્રવાહમાં જુઓ તમે, 0 થી શરૂ કરીને પ્લસ મહત્તમ, પછી પાછી દિશા બદલે, માઇનસ મહત્તમ, વળી પાછી દિશા બદલે, ફરીથી ઉપર જાય, બરાબર. એક સાયકલ એક તરંગ પૂરો થાય ત્યાં સુધીમાં એ બે વખત દિશા બદલે છે. જ્યારે ડાયરેક્ટ કરંટ છે એ એક ધારો પાણીના પ્રવાહની જેમ સતત એક જ દિશામાં આપણને મળે છે. એસી અને ડીસી પ્રવાહનો તફાવત આપો એવું પરીક્ષામાં ઘણીવાર પૂછે છે, તો આપણે જોઈ લઈએ. જે વિદ્યુત પ્રવાહ ફક્ત એક જ દિશામાં વહે અને સમય સાથે વોલ્ટેજ બદલાય નહીં તો તે પ્રવાહને એક દિશ પ્રવાહ એટલે કે ડીસી કહેવામાં આવે છે. ઉલટસુલટ પ્રવાહ એસી પ્રવાહ, જે વિદ્યુત પ્રવાહની દિશા ધનથી ઋણ અને ઋણથી ધન નિયમિત રીતે સમય સાથે બદલાતી હોય તેને ઉલટસુલટ પ્રવાહ એટલે કે એસી પ્રવાહ કહે છે. બેટરી કે ડીસી જનરેટર દ્વારા આવો ડીસી પ્રવાહ મેળવી શકાય અને એસી પ્રવાહ મેળવવા માટે આપણે એસી જનરેટર વાપરવું પડે. એક દિશ પ્રવાહનું મૂલ્ય સમય સાથે અચળ રહે છે, દિશા પણ બદલાતી નથી. પણ ઉલટસુલટ પ્રવાહ ભારતમાં ઘરમાં
वपराता आ प्रवाहनी दिशा सेकंड में 100 वार बदलाय छे, एटले तेनी आवृत्ति 50 हर्ट्ज अने वोल्टेज 220 वोल्ट होय छे। एसी नुं उत्पादन मोंघू छे अने अघरू छे, अरे सॉरी, एक दिश प्रवाहनुं उत्पादन થોડુંક મોંઘું છે અને થોડુંક અઘરું પણ છે, જ્યારે ઉલટસુલટ પ્રવાહ એસી પ્રવાહ ઉત્પન્ન કરવો સસ્તો અને સહેલો છે। બીજું, એક દિશ પ્રવાહ એટલે કે ડીસી પ્રવાહને લાંબા અંતરે આપણે લાઇન વાયર મારફતે લઈ જઈએ તો વિદ્યુત ઊર્જાનો વ્યય વધુ થાય, જ્યારે ઉલટસુલટ પ્રવાહ એટલે કે એસી પ્રવાહમાં વિદ્યુત ઊર્જાનો વ્યય ઓછો થાય છે। હવે કઈ જગ્યાએ ઉપયોગી, તો આપણે જોઈએ બેટરીથી ચાલતા તમામ સાધનો, રેડિયો, સેલફોન, ઘડિયાળ, લેપટોપ, આ બધા ઉપકરણો એક દિશ પ્રવાહ એટલે કે ડીસી પ્રવાહથી ચાલે છે। જ્યારે ઘર વપરાશના સાધનો, રેફ્રિજરેટર, મિક્સર, ઇસ્ત્રી, પંખા વગેરે ઉલટસુલટ પ્રવાહ એટલે કે એસી પ્રવાહ પર ચાલે છે। ઘરેલું વિદ્યુત પરિપથની વાત કરીએ તો આપણા ઘરોમાં વિદ્યુત પાવર મુખ્ય સપ્લાય કે જે ઓવરહેડ ટેકવેલ વિદ્યુતના થાંભલા અથવા ભૂમિગત કેબલ દ્વારા આપણે પ્રાપ્ત કરીએ છીએ। સપ્લાયમાં રહેલા વાયરો પૈકીનો એક વાયર લાલ અવાહક આવરણ ધરાવતો હોય છે, જેને લાઈવ અથવા તો જીવંત વાયર અથવા તો પોઝિટિવ કહેવામાં આવે છે। બીજો વાયર જેના પર કાળું અવાહક આવરણ હોય છે તેને ન્યુટ્રલ વાયર અથવા નેગેટિવ કહેવામાં આવે છે। આપણા દેશમાં આ બે વાયરો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 220 વોલ્ટ હોય છે। ઘરમાં લગાડેલા મીટર બોર્ડમાં આ વાયરો મુખ્ય ફ્યુઝમાંથી પસાર થઈ એક વિદ્યુત મીટરમાં દાખલ થાય છે, તેમને મેઇન સ્વિચમાંથી પસાર કરી ઘરના લાઇન વાયર સાથે જોડવામાં આવે છે। આ વાયરો ઘરમાં જુદા જુદા પરિપથોને વિદ્યુત ઊર્જા પૂરી પાડે છે। ઘણી વખત ઘરોમાં બે અલગ પરિપથ હોય છે, એક 15 એમ્પિયર વિદ્યુત પ્રવાહ રેટિંગ ધરાવતો પરિપથ જે ગીઝર, એરકૂલર વગેરે જેવા વધુ પાવર રેટિંગ ધરાવતા વિદ્યુત ઉપકરણો માટે વપરાય છે, જ્યારે બીજો 5 એમ્પિયર રેટિંગ ધરાવતો વિદ્યુત પરિપથ જે બલ્બ, પંખા વગેરે જેવા સાધનો માટે વપરાય છે। જેના પર લીલા કલરનું અવાહક આવરણ લગાડેલું હોય છે તે અર્થિંગ વાયર મોટે ભાગે ઘરની નજીક જમીનમાં ધાતુની પ્લેટ સાથે જોડેલ હોય છે। આ તારનો ઉપયોગ મોટે ભાગે ઇસ્ત્રી, ટોસ્ટર, ટેબલ ફેન, રેફ્રિજરેટર વગેરે જેવા ધાતુનું આવરણ ધરાવતા વિદ્યુત સાધનોમાં સુરક્ષા માટે લગાડવામાં આવે છે। આ અર્થિંગ વાયરને આવા સાધનોની ધાતુની સપાટી સાથે જોડવામાં આવે છે, જે વિદ્યુત પ્રવાહ માટે ઓછા અવરોધનો વહન પથ એટલે કે પરિપથ પૂરો પાડે છે। આમ ઉપકરણ ધાતુના આવરણ પર કોઈ પ્રવાહ લીકેજ થાય તો તે અર્થિંગ દ્વારા સીધો જમીનમાં જાય અને સાધનનો વિદ્યુત સ્થિતિમાન જમીનના વિદ્યુત સ્થિતિમાન જેટલું જાળવે, પરિણામ સ્વરૂપ સાધનનો ઉપયોગ કરતા વ્યક્તિને શોક લાગતો નથી। વિદ્યાર્થી મિત્રો, અર્થિંગનો ઉપયોગ કરવો જરૂરી છે। ઘરેલું વિદ્યુત પરિપથનું રેખાચિત્ર અહીંયા આપણને દર્શાવ્યું છે। દરેક અલગ પરિપથમાં અલગ અલગ ઉપકરણો લાઇવ અને ન્યુટ્રલ વાયર વચ્ચે જોડવામાં આવે છે। દરેક ઉપકરણને અલગથી ઓન ઓફ સ્વિચ હોય છે, જેથી ઈચ્છા અનુસાર તેમાં વિદ્યુત પ્રવાહ પસાર કરી શકાય। દરેક ઉપકરણને સમાન વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળે છે, તે માટે તેમને એકબીજા સાથે સમાંતર જોડવામાં આવે છે। સમાંતર જોડાણ આપણે ભણી ગયા। બધા ઘરેલું પરિપથોમાં વિદ્યુત ફ્યુઝ એક મહત્વપૂર્ણ ઘટક છે। આપણે ફ્યુઝ વિશે અગાઉ શીખી ગયા છીએ। ફ્યુઝ છે વિદ્યુત પ્રવાહની ઉષ્મી અસર પર કાર્ય કરે છે। વિદ્યુત પરિપથમાં લગાડેલ ફ્યુઝ દ્વારા પરિપથ તથા ઉપકરણને ઓવરલોડિંગથી થતા નુકસાનથી બચાવી શકાય છે। જ્યારે લાઇવ વાયર અને ન્યુટ્રલ વાયર બંને એકબીજા સાથે સીધા સંપર્કમાં આવે ત્યારે ઓવરલોડિંગ થાય છે। આવું ત્યારે બને જ્યારે બંને વાયરો પરનું અવાહક આવરણ નુકસાન પામેલ હોય અથવા સાધનમાં કોઈ ક્ષતિ હોય। આવી પરિસ્થિતિમાં કોઈ પરિપથમાં વિદ્યુત પ્રવાહ અચાનક ખૂબ વધી જાય છે, જેને શોર્ટ સર્કિટ કહેવામાં
આવે છે. વિદ્યુત ફ્યુઝનો ઉપયોગ વિદ્યુત પરિપથ તથા વિદ્યુત ઉપકરણમાં વહેતા અનિચ્છનીય ઉચ્ચ વિદ્યુત પ્રવાહને અટકાવી સંભવિત નુકસાનથી બચાવવાનો છે. તેના દ્વારા ફ્યુઝમાં ઉત્પન્ન થતી જૂલ ઉષ્મા ફ્યુઝને ઓગાળી નાખે છે, જેથી પરિપથ તૂટી જાય છે અને પ્રવાહ આગળ વહેતો અટકી જાય છે, જે અહીંયા બતાવ્યું છે. સપ્લાય વોલ્ટેજમાં અચાનક વધારાને કારણે પણ ઓવરલોડિંગ થઈ શકે છે. ક્યારેક ક્યારેક એક જ સોકેટમાં વધારે વિદ્યુત ઉપકરણો જોડવાથી પણ ઓવરલોડિંગ થાય છે. વિદ્યાર્થી મિત્રો, ઘરેલું વિદ્યુત પરિપથો વિશે હમણાં જ આપણે જોઈ ગયા. અહીંયા એની સરસ આકૃતિ આપી છે. જુઓ, ઘરેલું વિદ્યુત પરિપથ, અર્થિંગ વાયર લીલા રંગનો, અને જે થ્રી પિન હોય છે એમાં ઉપરના જે સોકેટ છે એની સાથે એ જોડેલો હોય છે. લાઈવ વાયર લાલ રંગનો, જેને આપણે પોઝિટિવ કહીએ છીએ. ન્યુટ્રલ વાયર કાળા રંગનો, બરાબર. અત્યારે આપણે મકાનમાં વાયરિંગ કરાવીએ ત્યારે કાળો, લાલ અને લીલો કદાચ નથી વાપરતા, પણ વાયરિંગ માટે આ સિમ્બોલ નક્કી થયેલા છે. જે ભાઈ વાયરિંગ કરતા હોય એને ખબર જ હોય કે ગુલાબી વાયર છે એ લાઈવ વાયર છે, બરાબર. બ્લુ કલરનો વાયર છે એ ન્યુટ્રલ વાયર છે. બધી જગ્યાએ આવો એક સરખો વાયર વાપરવો પડે તો જ આપણે લાઈવ વાયર અને ન્યુટ્રલ વાયરને અલગ પાડી શકીએ. આ આકૃતિ તમારી ટેક્સમાં પેજ નંબર 238 પર આપેલી છે. ઘરેલું વિદ્યુત પરિપથનું રેખાચિત્ર દોરી અર્થિંગ વાયરનું પ્રયોજન સમજાવો અથવા તો ફ્યુઝનો ઉપયોગ લખો તો તમારે આ આકૃતિ દોરવાની અને જે પૂછ્યું હોય અર્થિંગ કે ફ્યુઝ એનો જવાબ આપવાનો. વિદ્યાર્થી મિત્રો, જે લીલા રંગનો વાયર છે એને આપણે અર્થિંગ વાયર કહીએ છીએ. આ વાયરને ઘર નજીક ઊંડા ખાડામાં ધાતુની પ્લેટ સાથે જોડેલો હોય છે. તમે જુઓ, નવા મકાનમાં વાયરિંગ થતું હોય ને ત્યારે એક જગ્યાએ ખાડો ખોદે અને એમાં ધાતુની પ્લેટ દાટતા હોય છે, એની સાથે અર્થિંગ વાયરનો છેડો જોડેલો હોય છે. ઇલેક્ટ્રિક ઇસ્ત્રી, ટોસ્ટર, ટેબલ ફેન જેવા ધાતુની સપાટીવાળા સાધનમાં ક્યારે પણ પ્રવાહ લીક થાય તો તે ધાતુની સપાટી પર આવે અને આપણને શોક લાગવાનો ભય રહે. અર્થિંગ વાયર છે એને સાધનોની ધાતુની સપાટી સાથે જોડી દેવામાં આવે, જેથી લીકેજ પ્રવાહ છે અર્થિંગ દ્વારા સીધો જમીનમાં ઉતરી જાય અને આપણને શોક લાગતો નથી. એટલે જ ઘરમાં આવેલા દરેક વિદ્યુત ઉપકરણોને આપણે થ્રી પિન પ્લગ એટલે કે અર્થિંગ વાયર સાથે વાપરવા જોઈએ. શા માટે? તો કે આપણી સલામતી માટે. ઘરમાં વિદ્યુત ઉપકરણો છે એ સમાંતરમાં જોડેલા હોય છે. શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ આપણે શીખી ગયા. સમાંતરમાં જોડવાના ઘણા બધા ફાયદા છે. એમાંનું એક મોટો ફાયદો, દરેકને પૂરતા વોલ્ટેજ મળી રહે છે. બીજું, ઘર વપરાશમાં બે પ્રકારની લાઈન હોય છે, 15 એમ્પિયર અને 5 એમ્પિયર. તમે જુઓ, અહીંયા મોટો પ્લગ છે, ઘરઘંટી ચલાવવાની, વોશિંગ મશીન ચલાવવાનું, ગીઝર ચલાવવાનું એવું કહેતા હોય છે. અને 5 એમ્પિયરવાળી લાઈન છે એમાં ઓછો પ્રવાહ વાપરતા સાધનો જોડવામાં આવે છે. વિદ્યુત વપરાશમાં કઈ કઈ સાવચેતી રાખશો? વિદ્યાર્થી મિત્રો, આવો પ્રશ્ન ઘણીવાર પરીક્ષામાં પૂછે છે. 2 કે 3 માર્ક, 2 માર્ક હોય તો 4 મુદ્દા, 3 માર્ક હોય તો 6 મુદ્દા લખવા પડે. વિદ્યુત છે ઉર્જાનું સ્વરૂપ છે એટલે એનો ઉપયોગ કરતી વખતે આપણે સાવચેતી રાખવી પડે. એમાં પહેલું, ક્યારેક વિદ્યુત પરિપથોના વાયરનું અવાહક પડ તૂટી ગયું હોય કે સાધનમાં કોઈ ખામી હોય ત્યારે પરિપથના પોઝિટિવ ને નેગેટિવ વાયરો ભેગા થઈ જાય, પરિપથનો અવરોધ ખૂબ ઘટી જાય અને ઓમના નિયમ મુજબ પરિપથમાં મોટા પ્રમાણમાં વિદ્યુત પ્રવાહનું વહન થાય એટલે પુષ્કળ ઉષ્મા ઉત્પન્ન થાય, જેને કારણે શોર્ટ સર્કિટ થાય. જે બિંદુએ પોઝિટિવ અને નેગેટિવ વાયરો ભેગા થાય તે બિંદુ પાસે તણખો થાય એટલે કે સ્પાર્ક થાય અને આગ લાગવાની સંભાવના રહે. ઉપરાંત પરિપથમાં જે કંઈ સાધનો જોડ્યા છે તે પણ બગડી જવાની સંભાવના રહે છે. પરિપથમાં આપણે વધારે સાધનો જોડી દઈએ તો પણ ઘણી વખત પ્રવાહ વધી જાય છે. આમ
આપણે વાહક તારના અવાહક પડ તૂટેલા હોવા જોઈએ નહીં. જો તૂટી ગયા હોય તો સમયાંતરે રિપેર કરી લેવાના. અર્થિંગ યોગ્ય રીતે કરેલું હોવું જોઈએ. તમામ સાધનો થ્રી પિન પ્લગવાળા વાપરવા જોઈએ જેથી આપણને અર્થિંગનો ફાયદો મળે. પરિપથમાં હદ કરતાં વધારે સાધનો જોડવા નહીં અને અકસ્માત થતો રોકવા પરિપથમાં ફ્યુઝ રાખવો. ફ્યુઝ વિશે આપણે ગયા પાઠમાં શીખી ગયા. અવાહક આધારના બંને છેડે ધાતુના સંપર્ક સાથે જેનું ગલનબિંદુ નીચું હોય તેવો ધાતુનો વાયર જોડવામાં આવે છે. જો અહીંયા ફ્યુઝની આકૃતિ આપી છે, બરાબર. બીજું, કાચની નળીમાં ફ્યુઝ વાયર બે ધાતુના સંપર્કમાં રહે તે રીતે જોડેલો હોય છે અને એવા નાના ફ્યુઝ છે એ ઘર વપરાશમાં ટીવી કે ટેપમાં વપરાય છે. ફ્યુઝ વાયર છે એ નીચા ગલનબિંદુવાળો હોય એટલે શુદ્ધ ટીન અથવા લેડ અને ટીનના મિશ્રણમાંથી બનાવવામાં આવે છે. નીચું ગલનબિંદુ શા માટે? તો કે જો પ્રવાહની પ્રબળતા વધી જાય અને વધારે ઉષ્મા ઉત્પન્ન થાય તો ફ્યુઝ વાયર પીગળી જાય એટલે પ્રવાહ આગળ વહેતો અટકી જાય. ફ્યુઝની ઉપયોગિતા, જ્યારે કોઈ કારણસર પરિપથમાં વિદ્યુત પ્રવાહ વધી જાય ત્યારે ફ્યુઝના વાયરમાં ઉત્પન્ન થતી વધારે ઉષ્માને લીધે ફ્યુઝ વાયર પીગળી જાય અને પરિપથમાં વિદ્યુત પ્રવાહ વહેતો અટકી જાય છે. આથી પરિપથમાં થતું નુકસાન અટકાવી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, આજનું હોમવર્ક, તફાવત આપો એસી પ્રવાહ અને ડીસી પ્રવાહ. ઘરેલું વિદ્યુત પરિપથની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરો. તમારી ટેક્સમાં આપેલી છે, આકૃતિ દોરવાની પ્રેક્ટિસ કરવાની છે. અને ત્રીજો પ્રશ્ન છે, ટૂંક નોંધ લખો ફ્યુઝ. તમારી ટેક્સમાં પેજ નંબર 236, 37 અને 38 પર આજે જે કંઈ ભણી ગયા એ બધું વિસ્તારથી આપેલું છે. હોમવર્ક પાકી નોટમાં કરવાનું છે અને વારંવાર આ બધું વાંચતા રહેવાનું અને રિવિઝન કરતા રહેવાનું છે. થેન્ક યુ.